अस्सलाम वालेकुम। आजना ई लर्निंग प्रोग्राम में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण 12 विषय अर्थशास्त्र प्रकरण 6 बेरोजगारी अनएम्प्लॉयमेंट। आज शिक्षक दिन निमित्ते हूँ जरीवाला हमीरा बानू मोहम्मद अजीमुद्दीन अपना अर्थशास्त्र विषयना शिक्षिका नूरजा बेन बनी छूँ। विद्यार्थिनी मित्रों, आज हूँ तमने प्रकरण 6 बेरोजगारी विषय समझावीश। तो प्रकरण की शुरुआत करता पहला आपने प्रकरण की प्रस्तावना समझिए। वर्तमान समय में विश्वना घणा बधा देशों गरीबी, बेरोजगारी, फुगावो अने मंदी जेवी अनेक आर्थिक अने सामाजिक समस्याओनो सामनो करी रह्या छे। तो विद्यार्थिनी मित्रों, आपणे वर्तमान परिस्थितिने ध्यान में लईए तो COVID-19 ना कारणे पण घणा बधा देशों गरीबी, बेकारी, फुगावो अने मंदी जेवी गंभीर समस्याओनो सामनो करी रह्या छे। आ समस्याओए विश्वमां आजे चिंताजनक परिस्थिति ऊभी करी छे। आ समस्याओमांथी बहार निकळवा माटे दरेक देश पोतानी रीते सतत प्रयत्नशील होवा छतां पण आ समस्यानुं पूर्ण निराकरण थयुं नथी, जे एक वास्तविकता छे। विकसित अने विकासशील देशों, એટલે આપણે જાણીએ છીએ કે વિકસિત દેશોમાં અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ચીન અને વિકાસશીલ દેશોમાં આપણું ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પણ પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં સફળ થયા નથી। પરિણામે બેરોજગારી એ આજે વૈશ્વિક સમસ્યાનું રૂપ ધારણ કર્યું છે, જેને કારણે આ સમસ્યા કોઈ એક દેશની નહીં પરંતુ સમગ્ર વિશ્વની સમસ્યા બની ગઈ છે। ભારતમાં પણ બેરોજગારી સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે, એટલે કે આ સમસ્યા પહેલાથી જ ચાલતી આવી છે। તેથી જ આયોજનમાં બેરોજગારીની સમસ્યા નિવારવાના ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી છે। આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં દર 5 વર્ષે પંચવર્ષીય યોજના બનાવવામાં આવે છે, જેમાં પહેલાથી જ દરેક વસ્તુનું આયોજન કરવામાં આવે છે, જેમાં બેકારીની સમસ્યાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે। પરંતુ બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે સતત વધતી ગઈ છે, જેને આપણે આપણા આયોજનની મર્યાદા અથવા ખામી કહી શકીએ। વિકાસશીલ ભારત દેશમાં આપણે એક તરફ ઊંચો વસ્તી વૃદ્ધિનો દર અને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારીની સમસ્યાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। આપણા ભારત દેશમાં દર વર્ષે 2.5% દરે વસ્તી વૃદ્ધિ થાય છે, જેને કારણે બેરોજગારીમાં પણ વધારો જોવા મળે છે। COVID-19ને કારણે આપણા દેશમાં 8.13 કરોડ લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે, જે સૌથી મોટું ઉદાહરણ છે। આપણે બેરોજગારીની પ્રસ્તાવના વિશે માહિતી લીધી, પરંતુ વાસ્તવમાં બેરોજગારીનો અર્થ શું થાય છે તે જોઈએ। બેરોજગારીનો અર્થ, મિનિંગ ઓફ અનએમ્પ્લોયમેન્ટ। સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ। સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ। બેરોજગાર માત્ર શ્રમિક જ હોય તેવું નથી, પણ ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે છે। ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, જે આપણે ગયા વર્ષે 11મા ધોરણમાં જોઈ ગયા। તો આ સાધનો પણ બેરોજગાર હોઈ શકે છે, પરંતુ બેરોજગારીને માત્ર શ્રમના સંદર્ભમાં જ વિચારવામાં આવે છે। તેથી અહીં આપણે શ્રમિકને લક્ષ્યમાં રાખીને બેરોજગારીનો અર્થ સ્પષ્ટ કરીશું। તો પ્રોફેસર પીગુના મતે બેરોજગારી એટલે કોઈક વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી। હવે આપણે આ COVID-19ના કારણની વાત કરીએ તો દરેક વ્યક્તિમાં કામ કરવાની ઈચ્છા અને શક્તિ હોવા છતાં તે દરેક વ્યક્તિને કામ મળતું નથી, તેથી તે દરેક વ્યક્તિ બેરોજગાર કહેવાય। ટૂંકમાં બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવાય। હવે આપણે એક ઉદાહરણ અહીંયા લઈએ
कोई श्रमिक 400 रुपया प्रतिदिन काम करवा तैयार होवा छता तेने काम न मळे त्यारे ते व्यक्ति बेरोजगार छे तेम कही शकाय। ઉપરના જણાવેલ અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર રહેવું પડે ત્યારે આવી વ્યક્તિને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય છે। એટલે કે તે વ્યક્તિની ઈચ્છા ન હોવા છતાં તેને બેરોજગાર રહેવું પડે છે। તેથી આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહી શકાય। તેવી જ રીતે જો વ્યક્તિને કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય નહીં। આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર ગણી શકાય। એટલે કે જ્યારે તે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા જ નથી તો તે વ્યક્તિને બેરોજગાર કહી શકાય નહીં। આ અર્થ મુજબ બાળકો વૃદ્ધો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ન હોવાથી બેરોજગાર ગણાય નહીં। એટલે કે વૃદ્ધો અશક્તો અને બાળકો સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ન હોવાથી તેઓ ઉત્પાદનમાં જોડાતા નથી। તેથી આવી બેરોજગારી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની સમસ્યા નથી। આપણે આજનો વિડિયો અહીં સમાપ્ત થાય છે। થેન્ક યુ।